यस गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार, जय स्वामीनारायण, जय श्री कृष्णा, जय माताजी, जय बालाजी। आप लोगों नु सौनु स्वागत छे मित्रों रामानिस कंसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। अने जे सेशन नी अंदर आपणे दररोज चर्चा करीए छे आगला दिवस सांज सुधी बनेली एवी घटनाओ के जे आप लोगों ने आवनारी तमाम स्पर्धात्मक परीक्षाओ माटे उपयोगी साबित थती होय। अने साथे साथे मित्रों मात्र अने मात्र आपणे करंट ना न्यूज नी चर्चा नथी करता, परंतु एनी पाछळनो जे कंसेप्ट छे ने ए कंसेप्ट ने क्लियर करीए छे, જેથી કરીને આપ લોકોને એટલી ઉપયોગી થશે કે કદાચ આપ લોકો બે વર્ષ પછી પણ કોઈ પરીક્ષામાં અપીયર થવાના હોય ને તો આપ લોકોના મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। તો ઠીક છે મિત્રો, આવા કન્સેપ્ટ ટોકની આપણે શરૂઆત કરીએ આજે 16મી મે 2020 ના કરંટ અફેર્સની શરૂઆત કરીએ આપ લોકોના જોશ જુસ્સા અને ઉમંગમાં વધારો કરવા માટેના એક મોટિવેશનલ કોર્સ સાથે। તો શરૂ કરીએ આજના મોટિવેશનલ કોર્સથી મિત્રો। કોર્સ એવો છે કે મુશ્કેલીઓ છે ને એ રૂથી ભરેલા કોથળા જેવી છે। ઘણા લોકોએ હું આમ બોલતો ત્યારે વચ્ચે વાંચી લીધું સાહેબ કે રૂ એટલે રૂપિયાની વાત નથી કરતા, ના ના રૂપિયા નથી, આ રૂની જ વાત કરું છું, આ કોટન ની વાત કરું છું। મુશ્કેલી છે ને મિત્રો એ રૂથી ભરેલા કોથળા જેવી છે કે જો તમે એને જોયા જ કરો ને તો ભારે દેખાશે, જો તમે એને જોયા જ કરો ને તો ભારે દેખાશે, પણ જો એક વખત ઉપાડી લેશો ને તો હળવી ફૂલ જ હોય છે। મિત્રો જિંદગીની રિયાલિટી પણ આ જ છે કે તમારી સામે આવતી જે મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ બધી આવી જ છે। મિત્રો મુશ્કેલીને તમે જોવો ને, માત્ર એને જોયા રાખશો ને તો તમને એટલી મોટી લાગે, પહાડ જેવડી મોટી લાગશે, પણ એક વખત જો મુશ્કેલીનો સામનો કરશો ને એને ઉપાડી લેશો તો એ ફૂલ જેવી નરમ છે, એનો વજન નથી હોતો। મિત્રો સેમ થિંગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જ્યારે વાંચવાની શરૂઆત કરે ને ત્યારે આ જ પ્રશ્ન થાય, એનસીઆરટી નો આવડો મોટો થપ્પો લઈને બેસે એટલે એમ લાગે કે સાહેબ આ કોઈ દી પૂરું જ ના થાય। ઘણી વખત છોકરાઓ ઇન્ડિયન પોલિટી માટે લક્ષ્મીકાંત લઈને બેસે, આવડું મોટું દળદાણ વોલ્યુમ છે મિત્રો, જોઈને ઘણાને મૂર્છા આવી જાય। એ વોલ્યુમ જોઈએ રાખો ને મિત્રો તો કોઈ દિવસ પૂરું નથી થવાનું, પણ એક વખત એને વાંચવાનું ચાલુ કરો ને મિત્રો તો 1.5 મહિનાની અંદર આખી બુક પૂરી થઈ જશે। વસ્તુ એ જ છે મિત્રો, એને ઉપાડતા શીખી લ્યો, મુશ્કેલી હોય કે તમને જે ડર લાગતો એને ઉપાડી લેશો તો હળવું ફૂલ જ છે। ઠીક છે મિત્રો, શરૂ કરીએ આજના કરંટ અફેર્સ ના સેશન ની। તો આજના કરંટ અફેર્સ ના સેશન ની અંદર ઘણી બધી વસ્તુઓ નવી નવી આવી છે ઉભરીને, અને એ વસ્તુઓ આવી છે એની અંદર ખાસ કરીને મિત્રો એક અગત્યનો મુદ્દો છે। અત્યારે વળી લાઇમલાઇટ માં એવું મિત્રો એસસીઓ અત્યારે છેલ્લા એસસીઓ લાઇમલાઇટ માં જે શું છે, પેલા તો એસસીઓ અને શું કામ એસસીઓ લાઇમલાઇટ માં છે મિત્રો, તો કે એસસીઓ એટલે મિત્રો સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે। આ શું છે મિત્રો, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન। તો ચિંતા ના કરતા, કદાચ લખેલું બ્લર થતું હોય તો બોલતો જાઉં, ચલો બહુ ટેન્શન ના લેતા, તમારા માટે શબ્દો અગત્યના છે। ઠીક છે, સંઘાઈ એસસીઓ સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શું કામ અગત્યનું છે ભાઈ, તો કે બટ ઓબ્વિયસ છે, વિશ્વના જેટલા જેટલા સંગઠન છે, જેટલી જેટલી સંસ્થાઓ છે, એ બધા સંગઠન બધી સંસ્થાઓ હમણાં મીટિંગો કરે છે, અને મીટિંગો આપણે બધાને ખબર છે વર્ચ્યુઅલ મીટિંગ હોય છે, ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ મીટિંગ હોય છે। આ વિડીયો કોન્ફરન્સિંગ વાળી મીટિંગ કોની ભરાણી, તો કે એસસીઓ ના જે ફોરેન મિનિસ્ટર્સ હતા ને એના ફોરેન મિનિસ્ટર ની આ મીટિંગ હતી, અને એ ફોરેન મિનિસ્ટર્સ ની મીટિંગ હતી, એ મીટિંગ ની અંદર ભારતે પણ ભાગ લીધો। પ્રશ્ન રહે કે સાહેબ ભારતે ભાગ લીધો તો શું ભારત આનો મેમ્બર છે? હા યસ મિત્રો, ભારત એસસીઓ નો મેમ્બર છે, પણ પેલા તો એસસીઓ શું છે મિત્રો, અને જો મીટિંગ આવે એટલે સીધી વસ્તુ છે કે આ જે કોઈ કન્ટ્રી ની અત્યારે મીટિંગ આવે છે એ મીટિંગ ની અંદર એક જ મુદ્દાની ચર્ચા થાય છે। કયો મુદ્દો? COVID-19 સામે કેમ લડવું, પણ છેલ્લે છેલ્લે મિત્રો બ્રિક્સ ની મીટિંગ ની આપણે વાત કરી ચુક્યા છે, એ બ્રિક્સ ની મીટિંગ માં પણ વાત થઈ, અને આ એસસીઓ ની અંદર પણ વાત થઈ કે COVID-19 ની સામે આપણા માટે બીજો મુદ્દો પણ અગત્યનો છે, સંગઠનના જે દેશો છે ને એની ઇકોનોમી, જેટલા દેશો સંકળાયેલા છે એનું અર્થતંત્ર પણ અગત્યનું છે, એને પણ કન્સિડર કરો મિત્રો હવેની મીટિંગ ની અંદર। હવે માત્ર કોવિડ સામે કેમ લડવું
એની વાતો નથી થતી. હવેની મીટિંગોની અંદર ઇકોનોમીને ધ્યાનમાં રખાય છે, અને એટલા માટે તમે જુઓ કે લોકડાઉન 4.0 ની જે વાત છે એની અંદર એ જ કન્સેપ્ટ આવશે કે ગમે ડરી ડરીને મરવું એ તો કઈ વિકલ્પ નથી મિત્રો. આના માટે થઈ અને હા પ્રિકોશન રાખશું, સાવચેતી રાખશું, સલામતી રાખશું, પરંતુ ઇકોનોમી તો ચાલવી જોઈએ. અને આ ઇકોનોમી ચલાવવા માટેની મીટિંગ થઈ હતી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની. મિત્રો છે શું આપણા માટે પ્રશ્ન એ નહીં પૂછાય કે સંઘાઈ કોઓપરેશન ની મીટિંગ થઈ હતી, આની મીટિંગ થઈ છે તો આને લગતું કઈ પૂછાય? તો આનો ઇતિહાસ છે મિત્રો બહુ જૂનો છે, બહુ જૂનો. એટલે યાદ રાખજો મિત્રો, ઘણા ખરા મુદ્દા એવા છે કે તમારે નવા નવા જાણવામાં આવશે. સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, એનું ઓરિજિનલ નામ શું હતું? તો આનું ઓરિજિનલ નામ છે ને મિત્રો એ સંઘાઈ 5 હતું. શું હતું? સંઘાઈ 5. યસ મિત્રો, ઓરિજિનલ નામ આનું સંઘાઈ 5 હતું. સંઘાઈ 5. 5 શા માટે? કારણ કે આની અંદર મિત્રો જે તે વખતે 1996 ની અંદર માત્ર અને માત્ર 5 દેશ હતા. કયા કયા 5 દેશ હતા એ પણ તમારા લોકો માટે અગત્યનું છે. એક તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે એક હતું રશિયા, બીજું હતું મિત્રો આની અંદર ચાઇના. યસ, એક હતું રશિયા, બીજું હતું ચાઇના, ત્યાર પછી હતું મિત્રો કઝાખસ્તાન. આ બધા જાણો છો સેન્ટ્રલ એશિયાનો દેશ છે, આની હમણાં થોડીક વાત પણ કરું. કઝાખસ્તાન હતું, ત્યાર પછી હતું કિર્ગિસ્તાન, એક બીજો દેશ છે મિત્રો કિર્ગિસ્તાન, અને ત્યાર પછીનો દેશ હતો મિત્રો તાજિકિસ્તાન. યસ, તાજિકિસ્તાન. મિત્રો આ 5 દેશ છે ને, રશિયા, ચાઇના, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન, એ 5 દેશોએ ભેગા થઈ અને પોતાનું સંગઠન બનાવ્યું, અને એ પોતાના દેશનું સંગઠન બનાવી અને જે તે વખતે એક સરસ મજાનું અર્થતંત્ર ડેવલપ થાય, એ દેશની અંદર ઇકોનોમિક ડેવલપ થાય, કલ્ચર ડેવલપ થાય, એના માટેનું સંગઠન બનાવ્યું. હવે પરિસ્થિતિ હતી આ 1996 ની. મિત્રો 2001 ની અંદર વળી પાછી આની એક મીટિંગ થઈ, અને એ મીટિંગ ની અંદર નક્કી થયું કે એક નવો દેશ ઉમેરો, અને એ દેશ એટલે કયો? તો કે નવો દેશ મિત્રો 2003 થી એડ થયો. સમજો, આ 5 દેશો હતા એ તો 96 ની અંદર હતા, 2003 ની અંદર એક નવો દેશ એડ થયો, અને એ નવો દેશ એડ થયો એ કયો? તો એ દેશ મિત્રો ઉઝબેકિસ્તાન. એ દેશ એટલે કયો? ઉઝબેકિસ્તાન એડ થયો, અને ઉઝબેકિસ્તાન એડ થયો એટલા માટે મિત્રો આ સંઘાઈ 5 હતું ને એનું નામ એ લોકોએ કરી નાખ્યું SCO. શું કરી નાખ્યું મિત્રો? SCO, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન નામ કરી નાખ્યું. હવે પ્રશ્ન થાય સાહેબ કે આમાં આપણે તો કી દેખાતા નથી? નથી દેખાતા યસ મિત્રો, પરંતુ એનું પણ તમને કહું કે ભારત આની અંદર ક્યારે એડ થયું. યસ મિત્રો, ખાસ યાદ રાખજો કે આની જે મીટિંગ હતી મિત્રો કઈ જગ્યાએ મીટિંગ હતી? તો કે 2016 ના વર્ષની અંદર મિત્રો આની મીટિંગ હતી. ક્યાં? તો કે ઉઝબેકિસ્તાન ની અંદર. ઉઝબેકિસ્તાન માં મિત્રો ખાસ યાદ રાખજો, આ છેલ્લો દેશ જોડાનો, એ દેશની અંદર 2016 માં મીટિંગ હતી. અને કઈ જગ્યાએ મીટિંગ હતી? તો કે આના તાસ્કંદ ની અંદર મીટિંગ હતી. ક્યાં હતી મિત્રો? તાસ્કંદ. હવે આ તાસ્કંદ શબ્દ આવે એટલે આપ લોકોના મગજમાં આવી જવું જોઈએ. આપણે ઘણી વખત વાત પણ કરી ચૂક્યા છે, તાસ્કંદ એટલે એવી જગ્યા છે કે જે જગ્યાએ ભારતે પોતાના બીજા પ્રાઇમ મિનિસ્ટર ગુમાવ્યા હતા. યસ મિત્રો, 1966 ની અંદર આપ બધા જાણો છો કે ભારતના બીજા વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ જયારે તાસ્કંદ ની અંદર એગ્રીમેન્ટ કરવા ગયા હતા, એગ્રીમેન્ટ પૂરા થયા અને રાત્રે હૃદય રોગનો હુમલો આવી અને સાહેબનું મૃત્યુ અવસાન થઈ ગયું હતું, એ આ જગ્યા છે. યસ મિત્રો, એ તાસ્કંદ ને યાદ રાખજો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ ઉપયોગી છે. એ તાસ્કંદ ની અંદર 2016 માં મીટિંગ થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતને આપણે એડ કરવા છે. અને મિત્રો ભારત દેશને એડ કરવાની વાત તો થઈ ગઈ, પણ એડ ક્યારે થયા? તો કે 2017 ની અંદર મિત્રો કઝાખસ્તાન. 2017 ની અંદર આ મિત્રો એટલે નામ યાદ કરાવું છું કે કઝાખસ્તાન ની મીટિંગ હતી એ ક્યાં હતી? તો કે એનું કેપિટલ હતું અસ્તાના. કઈ જગ્યાએ? અસ્તાના ની અંદર મીટિંગ હતી. એ મીટિંગ થી ભારત અને પાકિસ્તાન, સમજો મિત્રો, ભારત
અને પાકિસ્તાન આ બંનેને એડ કરવામાં આવ્યા એટલે હવે આ હવે આપણું જે એસસીઓ છે ને એ એસસીઓ ની અંદર સંઘાય કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન ની અંદર મિત્રો 8 દેશ છે શરૂઆતમાં કેટલા હતા 5 હતા ત્યાર પછી એક છઠ્ઠો આવ્યો ઉઝબેકિસ્તાન અને સાતમો અને આઠમો કયો આવ્યો ભારત અને પાકિસ્તાન શબ્દ અષ્ટાના આવે એટલે વળી પાછું યાદ રાખી લેજો મિત્રો આ અષ્ટાના છે ને એ જે તે વખતે 2017 નું નામ હતું અત્યારનું નામ આપણે ઘણી વખત કીધેલું છે મિત્રો નૂર સુલતાન છે ખાસ યાદ રાખજો કે કઝાખસ્તાન નું કેપિટલ નું નામ 2019 થી ગયા વર્ષે એપ્રિલ મહિના થી મિત્રો આ નામ નૂર સુલતાન કરી નાખેલું છે હજી તમે જૂની ચોપડીઓ વાંચશો કે જૂના ન્યૂઝ વાંચશો જૂના ન્યૂઝ ની 2 મહિના પહેલાના ઘણા ન્યૂઝ ની અંદર પણ શબ્દ એ લોકો અષ્ટાના આપેલો હતો મિત્રો નથી ચેન્જ થઈ ગયું છે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમે આયાર ની વાતો કરતા હોય ને મિત્રો ત્યારે તમારા મગજની અંદર બધા કન્સેપ્ટ હોવા જોઈએ કે ખરેખર ઇન્ટરનેશનલ રિલેશન એટલા માટે પણ અગત્યનું છે મિત્રો આપ બધા જાણતા હશો કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની જે 12મી મિનિસ્ટરિયલ કોન્ફરન્સ છે 12th મિનિસ્ટરિયલ કોન્ફરન્સ વિલ બી હેલ્ડ ઇન અસ્તાના અસ્તાના ધેટ મીન્સ હવે નૂર સુલતાન ની અંદર આયોજિત થવાની છે આ પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે WTO ની જે મીટિંગ થાય છે એ મીટિંગ આ વખતે નૂર સુલતાન એટલે કે કઝાખસ્તાન ના કેપિટલ માં આયોજિત થવાની છે એટલે પણ લાઇમલાઇટ માં છે આપને ઘણી વખત એમ લાગે કે સાહેબ તો આનું કામ શું છે આ કામ શું કરે મિત્રો દર વર્ષે એક મિલિટરી એક્સરસાઇઝ પણ કરવામાં આવે છે સભ્ય દેશો વચ્ચે 8 દેશ થઈ ગયા છે મિલિટરી એક્સરસાઇઝ થાય ઇકોનોમી ની આપ લે થાય ઇકોનોમી અર્થતંત્ર જો ને તો આના ઉપરથી ખબર પડી જાય રશિયા આવે ચાઇના આવે ને ઇન્ડિયા આવે આ ત્રણ દેશને ભેગા કરો ને મિત્રો એટલે વર્લ્ડ ની અર્થતંત્ર જે છે એમાંથી 40% ભાગ તો આ ત્રણ દેશ ખાઈ ગયા છે અર્થતંત્રનો 40% ભાગ ખાઈ ગયા એવું એક સંગઠન છે ને સૌથી વધુ અગત્યની વાત એવી કે વિશ્વમાં જેટલા આવા સારા સારા સંગઠન છે ને બધામાં આપણે સભ્ય છીએ ભારત બધામાં સભ્ય છે કારણ કે મિત્રો 130 કરોડ ની જનતા આવડું મોટું માર્કેટ ચાઇના સિવાય વિશ્વની અંદર બીજું માર્કેટ છે મિત્રો ખાલી પોઝિટિવ વિચાર કરો ને કે જે બનાવો એ વેચાય જે બનાવો અને જેટલું બનાવો એટલું વેચે છે એમ છે એવડું મોટું માર્કેટ છે ભારતની અંદર તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બીજું તમને લોકોને એ પણ કહી દો મિત્રો હમણાં તમે થોડા સમય પહેલા થોડો એક શબ્દ સાંભળેલો હતો મિત્રો સેના માટે તો કે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સેના માટે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તમે એક શબ્દ સાંભળતા હતા ઘણા ખરા વિદ્યાર્થીઓના ત્યારે મેસેજ પણ આવેલા હતા કે સર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ વિશ્વની 8મી અજેબી જાહેર થઈ છે ના મિત્રો વિશ્વની 8મી અજેબી જાહેર નથી થઈ આ 8મી અજેબી જાહેર થઈ 100% વાત છે પણ આપણું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો 8મી અજેબી એશિયાની જાહેર કરી છે અને એ કોને તો કે એસસીઓ એ કોને એસસીઓ એ એશિયાની 8મી અજેબી જાહેર કરી અને એમાં કઈ નવું નથી મિત્રો આ બાકીના સાતે સાત દેશ છે ભારત સિવાયના બાકીના સાતે સાત દેશની એક એક જગ્યા એવી છે કે જેની આની 8 અજાયબીમાં આવે છે આપણે બાકી હતા આપણે એડ કરી નાખ્યા કયું સ્થળ લેવું એ બાકી હતું તો સ્થળ એને પસંદ કર્યું કયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઠીક છે મિત્રો અપેક્ષા રાખું છું આ બધા મુદ્દાઓને આપ લોકો સમજી શકાશો સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે મિત્રો કે આની અંદર હા ઘણા બધા મુદ્દાઓ આવે તો છે કે સર આની અંદર ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે પણ 4-5 દેશો છે પછી ડાયલોગ પાર્ટનર પણ આ બધા મુદ્દા છે મિત્રો એ એટલા બધા આપ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરી નથી ઓબ્ઝર્વર દેશ એટલે એવા કે જેને થોડો સમય ઓબ્ઝર્વર દેશ તરીકે મીટિંગમાં ભાગ લેવાની છૂટ મળે પણ ઓબ્ઝર્વેશન એટલે આપણે કેમ ઘણી વખત કહીએ છીએ કે ભાઈ તમને અમે નોકરી ઉપર રાખશું પણ ઓબ્ઝર્વેશનમાં રાખી 2-3 વર્ષ એવા ઓબ્ઝર્વર દેશ આની અંદર અત્યારે 4 છે અને ઓબ્ઝર્વર દેશ છે એટલે આગળ ઉપર સભ્ય તો થવાના છે જેમ થિંક મિત્રો વિચારો ઇન્ડિયન ઓશન નું જે સંમેલન છે એ ઇન્ડિયન ઓશન સંમેલન ની અંદર ભારતને
ઓબ્ઝર્વર તરીકે હમણાં દાખલ કરવામાં આવેલો છે, એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓબ્ઝર્વર આની અંદર ચાર દેશ છે, અફઘાનિસ્તાન છે, ઈરાન છે, મોંગોલિયા છે અને બેલારુસ. આ અગત્યની વસ્તુ છે, તો આને પણ આપણે આગળ પર ધ્યાનમાં લેશું. ઠીક છે મિત્રો, આગલા ન્યૂઝ ઉપર જઈએ. બીજો ન્યૂઝ એ પણ મિત્રો ઇન્ટરનેશનલ રિલેશન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી અગત્યનો છે, અને એ કયો મિત્રો? તો કે અત્યારે પાકિસ્તાન દ્વારા વળી પાછો પ્રશ્ન આવે છે કે રોજ હેરાન કરે છે. હા, હમણાં તો નક્કી જ નથી રહેતું મિત્રો, આ લોકડાઉન ની અંદર ચાઇના અને પાકિસ્તાન એ સાલા આખી દુનિયાને હેરાન કરે એવું નહીં, આ ભારતને એટલા હેરાન કરે છે. ડાઇમર ભાષા, વળી પાછો ઘણાને પ્રશ્ન થાય છે કે ડાઇમર ભાષા એટલે આ ક્યાંની ભાષા છે? આ કોઈ ભાષા નથી મિત્રો, આ ડાઇમર ભાષા છે ને, એ ડાઇમર ભાષા નામનો ડેમ છે. શું છે? ડેમ છે મિત્રો. અને એ ડાઇમર ભાષા નામનો ડેમ ક્યાં બનાવવાની વાત કરવામાં આવી મિત્રો? તો કે આ બનાવવાની વાત કરવામાં આવી ગિલગિટ બાલ્ટિસ્તાન. વળી પાછો શબ્દ ત્રીજી કે ચોથી વખત આપણે સેશન ની અંદર મિત્રો આ શબ્દની આપણે વાત કરી રહ્યા છીએ. ગિલગિટ બાલ્ટિસ્તાન આપ બધા જાણો છો મિત્રો કે ભારતના નકશાની થોડી ઘણી આછો તો નકશો બનાવું છું આ ભાઈઓ, પણ બધા જાણો છો કે ગિલગિત બાલ્તિસ્તાન આ બધી વસ્તુ છે ને ભારતની અંદર આટલો પોર્શન છે. આ સમજો મિત્રો, આ લાઇન ઓફ કંટ્રોલ ની તમે લોકો વાત કરો કે લાઇન ઓફ કંટ્રોલ ની અંદર વાત કરીએ છીએ, તો અહીંયા જે છે મિત્રો આ પોર્શન, આ પોર્શન ને લોકો સ્વતંત્ર કાશ્મીર ગણે છે, એટલે પોતાનું છે, પોતાની માલિકીનું પાકિસ્તાન વાળા ગણે છે. આ જે વિસ્તાર છે ને મિત્રો એ પીઓકે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે. અને એની અંદર આપણે વાત કરી હતી આ જે વિસ્તાર છે ને ગિલગિત બાલ્ટિસ્તાન છે, પાકિસ્તાન ને ચૂંટણી કરવી હતી, ભારત વાળા એના પડી, એટલે અમારી જગ્યા છે, ખાલી કરો. લાઈન ઓફ કંટ્રોલ આ છે મિત્રો, લાઇન ઓફ કંટ્રોલ આ છે, પણ લાઇન ઓફ કંટ્રોલ એક્ચ્યુઅલ ની અંદર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી તો આ છે મિત્રો, અને એ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ની અંદર આવે, એટલે ખરેખર આ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર છે એ તો છે આપણું જ, વ્યવહારે આપણી પાસે દસ્તાવેજ છે, મકાન તમારું જ છે, તમારા મકાન ની અંદર કોઈ ઘુસપેઠિયા ઘુસી ગયા છે, હવે ગમે તે કરો તમારી માલિકીનું છે, એટલે આજે નહીં તો કાલે લેવાનું છે. પાકિસ્તાને પેલા તો ગિલગિત બાલ્ટિસ્તાન ની અંદર ચૂંટણી ની વાત કરી, ભારતે હમણાં રિએક્શન આપ્યું કે બહાર નીકળો અમારું છે, વધારામાં થોડું થયું મિત્રો, આ જગ્યાએ ડાઇમર ભાષા ડેમ બનાવવાની જાહેરાત કરી નાખી. હવે આપને એમ લાગે છે તાત્કાલિક, નાના મિત્રો આ જાહેરાત તો છે ને એને 1980 ના સમયથી કરી હતી, 1980 ના સમયથી આ જગ્યાએ ડેમ બનાવવાની વાત તો હાલતી હતી, પણ લોચો શું થયો? ડેમ બનાવો છે મિત્રો અને બિલિયન્સ ઓફ રૂપીઝ. આ કઈ ડેમ છે એ આપણી નદી ઉપર બનાવવાનો ચેક ડેમ નથી. અને એમ પણ કહેવાય છે કે આરસીસી દ્વારા બનાવવામાં આવતો આ ડેમ જે છે ને એ આરસીસી નો ડેમ બનશે, અને આરસીસી ડેમ છે એ વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે, વિશ્વનો સૌથી લાંબો આરસીસી ડેમ બનશે. આવડો મોટો ડેમ બનાવવો હોય તો પાકિસ્તાન પાસે પૈસા તો હોવા જોઈએ, કોઈ દેશ પાસે ન હોય મિત્રો, પાકિસ્તાન પાસે પૈસા નહોતા, એટલે ડેમ બનાવવા માટે એને ડબલ્યુટીઓ ને સોરી એને વર્લ્ડ બેંક ને વાત કરી, વર્લ્ડ બેંક ને કીધું કે લોન આપો. વર્લ્ડ બેંક લોન આપે છે, પણ વર્લ્ડ બેંક ને લોન ની માંગણી કરી, એને એશિયન ડેવલપમેન્ટ બેંક ને પણ લોન ની માંગણી કરી. પ્રશ્ન શું આવ્યો? બંને બેંકોએ લોન આપવાની ના પડી, સાવ ના ન પડી, પણ એ બંનેને ખબર હતી, કારણ કે આ જયારે ડેમ બનાવવાની વાત હતી ત્યારે પણ ભારતે પાકિસ્તાનને ચેતવું હતું કે લા રેવા દે, જગ્યા અમારી છે અને તું ડેમ બનાવી થોડું હાલે, અમારી જમીનમાં મકાન બનાવવા મીડો છો, બોર કરવો તારે, આના જેવું છે. એ વખતે બંને વિવાદ થયો તો યુએન ની અંદર પણ ભારત ગયું હતું. હવે પરિસ્થિતિ એવી હતી કે કોઈ ડિસ્પ્યુટેડ જગ્યા હોય મિત્રો, સમજો કોઈ ડિસ્પ્યુટેડ જગ્યા હોય ને એના માટે વર્લ્ડ બેંક લોન નો આપે, અને એનું ઉદાહરણ ભારતના લોકોને ખબર છે. આપણે નર્મદા બંધ બાંધવાનો હતો અને ત્યારે ભારતની અંદરથી એક લેડી મેમ્બર છે, એ લેડી વર્લ્ડ બેંક પાસે ગયા હતા કે નર્મદા બંધ ન બંધાવો, ભારત દેશમાં પ્રોબ્લેમ થશે. અને મિત્રો એ નર્મદા બંધ નહોતો બાંધવા દેવો, એટલે વર્લ્ડ બેંકે પણ આપને લોન નહોતી આપી. મિત્રો યાદ રાખજો, આ ડિસ્પ્યુટેડ જગ્યામાં લોન નો આપે,
હવે પ્રશ્ન એવો થયો કે લોન તો મળતી નથી, પાકિસ્તાન પાસે એટલા પૈસા તો હોય નહીં, એનો ભાગીદાર દેશ આપ બધા જાણો છો કે આ બાજુનું ચાઇના. એક તો ચાઇનાએ આપણી આ જગ્યા પચાવી પાડી છે, જેને આપણે અક્ષય ચીન કહી છે, આ જગ્યા પચાવી પાડી છે. હવે પાકિસ્તાન અને ચાઇના એ બંને ભેગા થઈ ગયા છે, આપને ખબર છે કે સીપેક, આ સીપેક જે છે ને એ અગત્યનો છે. શું કામ? સીપેક શું છે? ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે. શું છે મિત્રો? ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે. હવે ઈ કોરિડોર નું કામ શું? તો કે આખા ભારતમાંથી આટો ફરી ફરી અને શ્રીલંકામાં જાય, નીચે શ્રીલંકામાંથી ચાઇના આવે આટો મારી અને વળી જાય પાકિસ્તાનમાં. પાકિસ્તાનની અંદર એને પોર્ટ બનાવ્યું છે ચાઇનાએ. હા, શ્રીલંકાની અંદર જે ચાઇનાનો પોર્ટ છે હંબનટોટા, નામ આપણે ઘણી વખત આવ્યું છે, ત્યાંથી એ લોકો પાકિસ્તાનની અંદર જાય અને પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ, ઈ ગ્વાદર પોર્ટ માંથી વળી પાછા આવે. અને અહીંયા આ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ માં આ જગ્યા રસ્તો છે ને અહીંયા બનાવ્યો છે, આ સીપેક ક્યાં બનાવ્યો છે, અને વળી પાછું અક્ષય ચીન માંથી નીકળે છે. હવે આ રસ્તો અહીંયા આવે છે, ઇકોનોમિક પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જગ્યાએ આવે ડેમ બનાવવાના છે ચાઇનાની કંપનીએ, અને સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે. એટલે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ચાઇના વાળા પણ આની સાથે જોડાઈ ગયા અને એને કીધું કે અમે ડેમ બનાવવા પૈસા અમે આપીએ છીએ. પ્રશ્ન એવો કે ચાઇના વાળા આપણી જગ્યા ઉપર ડેમ બનાવવાના પ્રશ્ન આપે છે, અને એ ડેમ જે બને છે એ કઈ નદી ઉપર, તો એ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. આપણી સિંધુ, તમે જેને ઇન્ડુસ તરીકે પણ ઓળખો છો, બરોબર છે. આ ઇન્ડુસ નદી મિત્રો કૈલાસ માનસરોવર માંથી આવે અને નીકળે છે. સિંધુ નદી આવે ને મિત્રો, એટલે તમારા બધાના મગજમાં આવવું જોઈએ કે સાહેબ આપણે તો સિંધુ નદીની કઈક સમજૂતી થઈ હતી, સિંધુ જળ સમજૂતી. હા મિત્રો, એ સિંધુ જળ સમજૂતી થઈ હતી એની પણ હું તમને વાત કરી દઉં. આ ડેમ તો ઠીક છે, ડેમનું નામ યાદ રાખજો, વિચિત્ર છે મિત્રો, ડાયમર ભાષા ડેમ, પણ સિંધુ નદી ઉપર બને છે. ને સિંધુ નળસર જળ સમજૂતીમાં એવી વાત થઈ હતી કે રાવી બિયાસ અને સતલુજ, રાવી બિયાસ અને સતલુજ, રાવી બિયાસ અને સતલુજ આ ત્રણ નદી છે ને આ ઇન્ડિપેન્ડેન્ટાનું પાણી છે એ ભારતને આપવામાં આવશે, આવી વાત થઈ. પણ બીજી ત્રણ નદી જે છે એ ઝેલમ, ચિનાબ અને સિંધુ, યાદ રાખી લેજો મિત્રો. આ ઝેલમ, ચિનાબ અને સિંધુ, ચેનાબ પણ કયો છો, આ ઝેલમ, ચિનાબ અને સિંધુ આ ત્રણ નદીનું પાણી છે એ પાકિસ્તાનને પણ આપવાનું, એવી વાત થઈ હતી. અને એના પરિણામે મિત્રો, હા એક વસ્તુ છે કે આ જે નદીઓ છે ને એ નદી ઉપર આપણે રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ, કોઈ પણ નદી જે બીજા દેશની અંદર જાય છે, બધા દેશની સમજૂતીમાં હોય છે મિત્રો, રન ઓફ રિવર પ્રોજેક્ટ. હવે આ શબ્દ આવે કે સાહેબ આ નવું ક્યાંથી આવ્યું, રન ઓફ રિવર પ્રોજેક્ટ. આ રન ઓફ રિવર પ્રોજેક્ટ શું છે? હમણાં લાઇમલાઇટમાં હતો મિત્રો, યાદ કરો મેકાંગ નદી ઉપર ચીન દ્વારા, જે મેકાંગ નદી છે ને મિત્રો એ આ બાજુ તમે જોવા જાઓ તો મ્યાનમાર થઈ, મ્યાનમાર છે, આ બધી જગ્યાથી થઈને આગળ આગળ વધે છે. એ મેકાંગ નદી ઉપર મિત્રો ચાઇના દ્વારા જે બંધ બાંધ્યો હતો ને એના પરિણામે પ્રશ્ન ઉભા થયા હતા. એટલે એ શું હતું? ચાઇનાએ કીધું કે આ તો રન ઓફ રિવર પ્રોજેક્ટ છે. રન ઓફ રિવર પ્રોજેક્ટ એટલે શું? તો કે એની ઉપર ડેમ બનાવવામાં નહીં આવે, પરંતુ એના ઉપર પ્રોજેક્ટ હોય. સેના માટેનો? તો કે વીજળી ઉત્પાદન કરવા માટેનો, વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ હોય. અને પ્રોજેક્ટ આપ સમજો છો મિત્રો, એક બંધ બાંધે પાણીને રોકી લેવામાં આવે, પાણી રોકાય જાય અને પછી ઊંચેથી પાણી પાછું નીચે પડે, નીચે પડશે જ મિત્રો, કારણ કે નીચે પાણી પડે તો જ્યાં ટર્બાઇન રાખેલી હોય અને એ ટર્બાઇનમાં પાણી ફરે અને ટર્બાઇન ફરે એટલે વીજળી ઉત્પન્ન થાય. ખરેખર મિત્રો આ રન ઓફ રિવર પ્રોજેક્ટ છે ને એ વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ છે, એનાથી ખરેખર પાણી રોકાતું નથી, પાણી થોડીક વાર સ્ટોપ કરે છે. શું કામ? કે ભેગું થઈને પછી પડે તો વીજળી ઉત્પન્ન થશે, આવા પ્રોજેક્ટની છૂટ આપવામાં આવેલી છે. એટલા માટે મિત્રો આ અગત્યનું છે. પરંતુ ભારત દ્વારા હજી સુધી કોઈ આના પગલા નથી ઉઠાવવામાં આવ્યા, કદાચ કીએ તો પણ વાત થશે, પણ મિત્રો બહુ ટેન્શન જેવું નથી. ભલે એ લોકો બંધ બાંધે જે બાંધે, આ ખરેખર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી તો ભારતની છે ભાઈ, આ ભારતની છે. અને આ બાઉન્ડ્રીમાં તમે જમે ગમે એ કરો, આજે નહીં તો કાલે ડેમ બની ગયા પછી જગ્યા અમારી છે, પૈસા નહીં મળે ને તમારો ડેમ જશે.
આવી પરિસ્થિતિ થઈ શકે એમ છે ભવિષ્યમાં, પણ બહુ આગળનો મુદ્દોની જરૂર કરવા ચિંતા કરવાની જરૂર નથી. લાઇમલાઇટમાં છે મિત્રો, કે ચાઇના દ્વારા પાકિસ્તાનને મદદ કરી છે, અને ડાઇમર ભાષા નામનો જે ડેમ છે એ સિંધુ નદી ઉપર બનાવવામાં આવનાર છે, એ આપ લોકોને ખબર હોય છે. 272 મીટર ઊંચો છે. આટલી બધી ડિટેલ યાદ રાખવાની જરૂર નથી. અચ્છા, પહેલા કોઈ તો લખી નાખો. 272 મીટર ઊંચો ડેમ છે અને એ વીજળીનું ઉત્પાદન કરશે. 2028 સુધીની અંદર મિત્રો આ ડેમ બની જશે એવી વાત કરવામાં આવી છે, તો એ મુદ્દો પણ આપણા માટે અગત્યનો છે. આગળ વધીએ મિત્રો. આ વાત થઈ ડાઇમર ભાષા ડેમની, જે સિંધુ નદી ઉપર પાકિસ્તાન દ્વારા આપણી પોતાની જગ્યા, યાદ રાખજો, આપણું ભારતની જગ્યા ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારની અંદર બનાવવામાં આવનાર છે, એટલે લાઇમલાઇટમાં છે. ઠીક છે મિત્રો. સૌથી વધુ અગત્યનો મુદ્દો ત્રીજા પોઈન્ટ ઉપર છે, અને આ પોઈન્ટ છે ને મિત્રો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? વર્તમાનમાં બધા જાણો છો મિત્રો કે આપણે હમણાં વંદે ભારત મિશન ચાલુ કર્યું. આ વંદે ભારત મિશન ચાલુ કર્યું ને, એ વંદે ભારત મિશન અંતર્ગત આપણા પ્રવાસી જે ભારતના લોકો છે એ વિદેશમાં ફસાયેલા છે એને પરત લઈ આવવા માટેનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત સૌથી મોટો પ્રશ્ન મિત્રો આવ્યો છે, એ બે દેશના કોને કોને, એક તો અમેરિકા અને બીજું બેલારૂસ. બેલારૂસ તો મિત્રો એટલી હદે ખતરનાક છે કે ત્યાં યુરોપિયન કન્ટ્રીના 2 દિવસ પહેલાના ન્યૂઝ છે મિત્રો, યુરોપિયન કન્ટ્રીની અંદર એક જ દેશ એવો છે કે જે દેશમાં લોકડાઉનની એસી દેશી કરી નાખી છે. અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ, લોકડાઉન એવું કંઈ છે જ નહીં. યુરોપિયન કન્ટ્રી એ કીધું કે હારું ખબર નથી પડતી આને, કે ખબર પડે છે કે નથી પડતી, કાંઈ છે જ નહીં મિત્રો. અને સંક્રમણનો દર પણ વધે છે, એટલે એક તો બેલારૂસ માંથી આવતા અને બીજું અમેરિકા થી આવતા ભારતના લોકો છે એને લઈ આવવા માટેનો પ્રશ્ન ઉભો થયો છે. પણ સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો એ અમેરિકા થી લઈ આવવા. શું કામ? આપણે ત્યારે વાત કરી હતી આખા મિશનની કે જેની જરૂરિયાત છે ને એને ઇમરજન્સી વાળાને પેલા લઈ આવો. હવે મિત્રો અમેરિકાની અંદર ઇમરજન્સી વાળા જાજા છે. ઇમરજન્સી વાળા એટલે કેવા? તો કે જેની પાસે H-1B વિઝા છે. કોણ? જે લોકો પાસે H-1B વિઝા. આપણે સંપૂર્ણ આખો લેક્ચર મિત્રો એક વિઝા ઉપર લીધેલો, તો યાદ કરો H-1B વિઝા સેના માટે હોય? તો કે જે લોકો વિદેશની અંદર અમેરિકામાં સ્પેશિયલી કામ કરવા માટે ગયા છે નિશ્ચિત સમય માટે, અમેરિકા દ્વારા જે સ્કિલ્ડ લેબર છે એને ડિગ્રીના આધારે કામ કરવાની જે પરમિશનનો સ્પેશિયલ વિઝા મળે છે, શું છે? H-1B વિઝા છે. અમેરિકાની અંદર તમને કામ કરવાનો વિઝા મળે ત્યાર પછી આપણે એની વાત કરી નાખો. પેલા પછી આગળ આપણે H-4 ની પણ વાત કરી હતી, યાદ કરો. H-4 વિઝા કોને મળે મિત્રો? તો કે H-4 જેની પાસે H-1B છે ને, H-1B ના ફેમિલી મેમ્બર ને 3 વર્ષ માટે. કોને? H-1B ના ઇમિડિયેટ ફેમિલી મેમ્બર ને 3 વર્ષ માટે મળે એ H-4 વિઝા હતો. આપણે આના પછી વાત કરી હતી મિત્રો L-1, અને L-1 એટલે જેને લેબર વિઝા કહે છે, માત્ર કામ કરવા માટે પણ જેની પરમિશન આપે છે અમેરિકા, એ કયો વિઝા છે? L-1, જેને લેબર વિઝા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી હતો મિત્રો B-1 અને B-2. B-1 અને B-2 વિઝા. B-1 સેના માટે? તમે કોઈ કંપનીમાં છો, તમારી કંપનીનો કોઈ પ્રોજેક્ટ છે, તમારી કંપનીની કોઈ કોન્ફરન્સ છે, મીટિંગ છે, કોન્ફરન્સ, પ્રોજેક્ટ, મીટિંગ, એજ્યુકેશન પ્રોજેક્ટ, એના માટે તમારે અમેરિકા જવું હોય તો કયો વિઝા મળે? B-1 મળે. અને તમારે મોજ કરવા, ફરવા માટે જવું હોય તો કયો વિઝા છે? B-2. ફરવા કે ફેમિલી મેમ્બરને મળવા માટે જવું હોય આ વિઝા મળે. મેઈન પ્રશ્ન શું છે? મુખ્ય મુદ્દો એ છે કે વંદે ભારત મિશન ની અંદર આ H-1B વિઝા વાળાને પ્રોબ્લેમ થયો, અને H-1B વિઝા વાળા લોકો એની અંદર મોટા ભાગે કોણ? તો કે પ્રવાસી ભારતીય. કોણ મિત્રો? પ્રવાસી ભારતીય. અને પ્રવાસી ભારતીય એટલે આપણે એને ઓળખીએ છીએ મિત્રો ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આ શબ્દ ઘણી વખત તમે લોકોએ સાંભળેલો હશે મિત્રો. શું છે? પ્રવાસી ભારતીય એટલે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, જેને આપણે OCI તરીકે ઓળખીએ છીએ, એને પ્રોબ્લેમ થયા છે. હવે OCI તરીકે ઓળખીએ છીએ તો આપણે એમ લાગે છે પ્રવાસી ભારતીય શબ્દ થોડોક જૈણો જૈણો લાગે છે, સાંભળેલો લાગે છે. હા મિત્રો, પ્રવાસી
ભારતીય લોકો જે એને મુશ્કેલી આવી છે અને એટલે લાઇમલાઇટમાં છે, કદાચ પ્રશ્ન એટલે નો પૂછાય. હા, અહીંયા છે, આપણે વાત કરી હતી કે અમેરિકાની અંદર 60 દિવસથી વધારે જો તમે બેરોજગારી હો તો દેશ છોડવો પડે. ત્યાં 180 દિવસની પરમિશન માંગી છે પણ હજી કઈ ચિત્ર સ્પષ્ટ નથી. એટલે આપણા જે પ્રવાસી ભારતીય હતા એને પ્રોબ્લેમ થયો. ઘણા લોકો વિચારે છે સેવા પ્રવાસી ભારતીય શબ્દને થોડા આઈડેન્ટિફાઈ કરો. મિત્રો, ભારત દેશની અંદર જે નાગરિકતાનો પ્રશ્ન છે, યસ મિત્રો, તમે લોકો જ્યારે બંધારણ ભણતા હશો ને ત્યારે એની અંદર સિટીઝનશીપ આવે છે અને એ સિટીઝનશીપ નાગરિકતાની વાત કરો તો ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણની અંદર ભાગ બીજો, આપને બધાને ખબર છે, ભાગ બીજો આર્ટિકલ 5-11 સુધીમાં, બંધારણનો ભાગ બીજો અને આર્ટિકલ 5-11 માં કોની વાત કરેલી છે તો કે નાગરિકતાની. શેની વાત કરેલી છે? નાગરિકતાની વાત કરી છે. અને એ ઉપરાંત આપ બધા જાણો છો મિત્રો, ભારતની અંદર નાગરિકતા અધિનિયમ, નાગરિકતા અધિનિયમ 1955, સિટીઝન્સ એક્ટ 1955 અમલમાં છે, એની અંદર પણ નાગરિકતાની આખી સંપૂર્ણ વાત કરેલી છે. એને આપણે મુદ્દો નથી બનાવો પણ મેઇન પ્રવાસી ભારતીય કોને કહેવાય? પ્રવાસી ભારતીય આ બંને મુજબ એવા લોકો છે મિત્રો, યાદ રાખી લેજો. પ્રવાસી ભારતીય એટલે કોણ? તો કે જે લોકો 26મી જાન્યુઆરી 1950, 26મી જાન્યુઆરી 1950 એટલે કે દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારતના નાગરિક હતા અથવા તો નાગરિક બનવાની ક્ષમતા ધરાવતા હતા. આ વખતે નાગરિક હતા અથવા તો ભારતના નાગરિક બનવાની ક્ષમતા કે યોગ્યતા ધરાવતા હતા, પેલી વસ્તુ. આ બીજી વસ્તુ કે 15મી ઓગસ્ટ 1947, આ પણ એક અગત્યનો મુદ્દો છે. 15મી ઓગસ્ટ 1947 ના રોજ એ લોકો ભારતના કોઈ ભાગના નિવાસી હતા. 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતમાં કોઈ જગ્યાએ રહેતા હતા, ભારતના નિવાસી હતા જ, બરોબર છે? અને કા પછી આ વખતે નાગરિકતા ધરાવતા હતા. આવા લોકો જે છે એવા લોકોના કોઈ બાળકો હોય, આવા લોકોના એ લોકો પોતે, એના બાળકો, એના પૌત્ર કે પૌત્રીઓ હોય એને મિત્રો શું કહેવામાં આવે? પ્રવાસી ભારતીય કહેવામાં આવે છે મિત્રો, કે જે તે વખતે એ લોકો દેશ આઝાદ થયો ત્યારે અને બંધારણ અમલમાં આવ્યું ત્યારે મિત્રો આ ભારતના નાગરિક યા તો હતા યા બનવાની યોગ્યતા ધરાવતા હતા, પણ કોઈને કોઈ કારણ છે હવે ભારતમાં નથી, વિદેશમાં સેટલ થઈ ગયા છે, એવા લોકોને પ્રવાસી ભારતીય કહેવાય છે. એ મુદ્દો અગત્યને જો, પ્રવાસી ભારતીય હોય તો એને છૂટ શું મળે? ખાસ યાદ રાખજો કે આ પ્રવાસી ભારતીયનો જે લાભ છે ને મિત્રો, એ લાભ એની 4 પેઢી સુધી મળે. પેલી વસ્તુ આ, કેટલી પેઢી? 4 પેઢી સુધી. તો મને મળે, મારા દીકરાને મળે, એના દીકરાને, એના દીકરાને, 4 પેઢી સુધી આ પ્રવાસી ભારતીયનો લાભ મળે. બીજો લાભ શું મળે છે મિત્રો, એ પણ તમને કહી દઉં. આ પ્રવાસી ભારતીય જે હોય, એટલે કે જે તે વખતે ભારતના લોકો હતા હવે વિદેશમાં છે, એના દીકરા દીકરીઓને ભારતમાં યાત્રા માટે આજીવન વિઝા મળે. શું મળે છે મિત્રો? એ લોકોને ભારતમાં આજીવન લાઈફ ટાઈમ વિઝા મળે છે. આ મુદ્દો પણ અગત્યનો છે. ત્રીજી વસ્તુ મિત્રો, કે આવા લોકો જે છે એને ભારતમાં આવ્યા પછી રહેવા માટે પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધણી કરાવવાની જરૂરિયાત હોતી નથી. આ કે સ્પેશિયલ છે, આ પરમિશન સ્પેશિયલ આપવામાં આવે છે. અને આ લોકોને મિત્રો ભારતમાં નાગરિકતા પણ મળે છે. આ નાગરિકતા અધિનિયમ મુજબ આ લોકોને નાગરિકતા પણ આપવામાં આવે છે. જો આવા લોકો 5 વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય અને એમાં છેલ્લું 1 વર્ષ સતત ભારતમાં રહ્યા હોય તો એને નાગરિકતા માટેનો પણ અધિકાર મળે છે. અને એની નાગરિકતા કયા પોર્શનમાં આવે? તો મિત્રો આ નાગરિકતા અધિનિયમ છે ને એમાં 5 મુદ્દા છે, ફટાફટ આપણે નોંધ કરી નાખીએ. જ્યારે સમય મળશે ત્યારે એકાદો આખો સેશન મિત્રો આ નાગરિકતા અધિનિયમ પર લેશું, પરંતુ નાગરિકતા અધિનિયમ મુજબ જે ભારતમાં નાગરિકતા મળે છે, સિટીઝનશીપ મળે છે, એ કઈ રીતે મળે? તો કે નાગરિકતા અધિનિયમ 1955 મુજબ પહેલી મળે કોના દ્વારા? તો કે જન્મથી. કોનાથી? તો કે જન્મથી. અને એ આવે છે એની સેક્શન 5 માં, સેક્શન યાદ રાખવાની, સોરી સેક્શન 3 માં, સોરી
सेक्शन त्रण में याद रखवानी जरूरत नहीं पण सेक्शन त्रण में के जन्म थी जे नागरिक होय ए पेलू छे बीजू मळे छे मित्रों वंश ना आधारे कोना आधारे वंश ना आधारे एनी वात करी छे सेक्शन 4 नी अंदर के वंश वारसागत तमने लोकोने नागरिकता आपवामां आवे छे ए बीजू छे त्रीजू छे मित्रों नोंधणी द्वारा आ याद रखजो मित्रों नोंधणी द्वारा सेक्शन 5 आजे ओवरसीज सिटीजन्स ऑफ इंडिया जे छे प्रवासी भारतीय एने जे नागरिकता मळशे ने ये केवी नागरिकता कहेवाय एने नोंधणी द्वारा नागरिकता कहेवाय कई कहेशो समझजो मित्रों क्यांथी क्या मुद्दा इंटरकनेक्ट थाय छे आ कनेक्ट करवा ने ए अगत्यनो छे खाली न्यूज वांची लेवो अगत्यनो नथी ठीक छे तो अहींया जे नोंधणी द्वारा नागरिकता मळे छे एनी प्रोसीजर छे આમાં પણ ઘણા ખરા મુદ્દા છે મિત્રો ચર્ચા કરી તો લાંબુ ચાલે એમ છે કે કોઈ વ્યક્તિ ભારતની વ્યક્તિ સાથે મેરેજ કરે તો ભારતનો નાગરિક બને હા પણ એની પહેલા એ લગ્ન કરનાર વ્યક્તિ જે છે એ 7 વર્ષથી ભારતમાં રહેતા હોવા જોઈએ આવીન ડાયરેક્ટ લગ્ન કરી નાખે તો નો મેળ ભાઈ આ ઘણી બધી વસ્તુ છે ત્યાર પછી મિત્રો ચોથું જે છે એને દેશીયકરણ અથવા તો બાય નેચરલાઇઝેશન કહીએ છીએ શું કહીએ છે બાય નેચરલાઇઝેશન સેક્શન 6 દેશીયકરણ અથવા તો બાય નેચરલાઇઝેશન આ અગત્યનો મુદ્દો છે કે મિત્રો હમણાં જે ઇસ્યુ ઉભો થયો સી ડબલ એ વાળો ઇસ્યુ એ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ વાળો ઇસ્યુ અહીંથી આવ્યો છે શું કામ આ કે અહીંયા જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ ભારતમાં રહેતો હોય વિદેશમાંથી આવી 11 પ્લસ 1 વર્ષની જોગવાઈ હતી એમાં આપણે 6 પ્રકારના લોકોને 11 પ્લસ 1 વર્ષમાંથી 5 પ્લસ 1 કર્યા ઈ ડખો થયો ખ્યાલ ઓછો છે સમજશો ક્યારેક સમય મળે ત્યારે મિત્રો અને પાંચમું આવે છે મિત્રો ઇનકોર્પોરેશન ઓફ ટેરિટરીઝ કોઈ પણ ભારતની ટેરિટરી માની લ્યો કે પોર્ટુગલના હાથમાંથી ગોવા દીવ દમણ દાદરા ગરવલી છોડાયું એ લોકો ભારતમાં મળે તો સેક્શન 7 મુજબ એ લોકોને ભારતની નાગરિકતા મળે આ વાત થઈ આવા પ્રવાસી ભારતીયોને નાગરિકતાની મુદ્દો આવ્યો એટલે સમજી લે મિત્રો ફટાફટ લખી નાખો સમય જાજો થઈ ગયો છે પ્રવાસી ભારતીય માટે આપણે એક વસ્તુ અગત્યની છે શું કામ ભારતમાં તમને લોકોને ખબર હોય મિત્રો તો કે 2003 ના વર્ષથી ક્યારથી 2003 થી પ્રવાસી ભારતીય દિવસ આ યાદ રાખી લેજો મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે અને કોની ભલામણથી તો કે ડોક્ટર એલ એમ સિંઘવી ખાસ યાદ રાખજો ડોક્ટર એલ એમ સિંઘવીની ભલામણને આધારે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે કયો દિવસ છે મિત્રો તો કે 9 જાન્યુઆરી હવે પ્રશ્ન થાય છે બા ક્યાંથી આવ્યો 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધી બાપુ સાઉથ આફ્રિકાથી પરત આવેલા હતા મોહનદાસ ગાંધી સાઉથ આફ્રિકાથી પરત આવ્યા 9મી જાન્યુઆરી એટલે એ દિવસને મિત્રો કોના તરીકે ઓળખીએ છીએ 9મી જાન્યુઆરી દર વર્ષે કયો દિવસ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ તો આ આપ લોકોને ખબર હોવી જોઈએ મિત્રો આ બધી વસ્તુઓ છે તો આ બધા મુદ્દાઓ અગત્યના છે ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ પ્રવાસી ભારતીયો જે છે એ ભારતમાં હોય અને ટ્રાફિકના રૂલ્સ એ તોડે તો એની નાગરિકતા ખતમ થઈ જાય આ બધી વસ્તુ છે પણ આપણે મુદ્દાની ચર્ચા કરીએ ત્યારે લેશું આ પ્રવાસી ભારતીયો તમારા મગજમાં આવે તો ખબર હોવી જોઈએ કે પ્રવાસી ભારતીય કહેવાય કોને ઠીક છે મિત્રો તો અહીંયા સુધી રાખીએ આજના દિવસનું સેશન અહીંયા ખતમ કરીએ છીએ આવતીકાલે સન્ડે છે મિત્રોને ભૂલાય નહીં સન્ડે સ્પેશિયલ મોટિવેશન અનસ્ટોપેબલ ની અંદર સવારે 10 વાગે આપણે લાઈવ મળશું આપના જોશ અને જુસ્સાનો વધારો કરવા માટે મિત્રો લાઈવ રહેજો ખરેખર મજા આવશે તો રજા આપશો આપ લોકોનો દિવસ ખુશખુશ રહે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત થેન્ક યુ વેરી મચ